નમસ્કાર મિત્રો, એજ્યુ કટવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કટવી. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10-12 માટે. બહુ મોટી ગુડ ન્યૂઝ છે. ગવર્મેન્ટે ઓલરેડી તમને બહુ બધી ગુડ ન્યૂઝ આપી હતી. મને કોઈ જ આશા નથી કે હજી પણ એક મોટી ગુડ ન્યૂઝ આપી દેશે. અને આ ન્યૂઝ ખરેખર ભયંકર છે. તમે એને ફીલ નહીં કરી શકો, કેમ કે તમને તમારી સાથે ઘટના બનશે ત્યારે તમને મહેસૂસ થશે કે આ ન્યૂઝ કેટલી જોરદાર છે. આપણને બોર્ડ એક્ઝામની અંદર જ્યારે એક પેપર આપે છે, પેપરની અંદર ઘણા બધા સવાલો છે. સવાલો બહુ બધા છે, આપણી પાસે જવાબો ઓછા હોય છે, બરાબર? તો એ ઓછા જવાબો આપણે અમુક ટાઈમ શું કરીએ છીએ, ધારો કે કોઈ પ્રશ્ન પૂછો છે, એનો જવાબ આપણે લખીએ છીએ, પણ પ્રોપર નથી લખી શકતા, બરાબર? પ્રોપર આપણે એનો જવાબ લખી શકતા નથી, પણ આપણે થોડું રિલેટેડ લખીએ છીએ. આમ કંઈક પૂછ્યું હોય ને એના રિલેટેડ થોડુંક લખીએ. આ વખતે જો તમે રિલેટેડ લખ્યું છે તો પણ તમને માર્ક્સ મળશે. ઓકે, બહુ મોટી ગુડ ન્યૂઝ એ છે કે જો તમે આ વખતે થોડું રિલેટેડ લખો છો એના પણ તમને પૂરેપૂરા માર્ક્સ આપવામાં આવશે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠશો. શિક્ષણ વિભાગનો અગત્યનો નિર્ણય, સૌથી મોટો નિર્ણય છે આ. વિદ્યાર્થીની રજૂઆતની છેલ્લી આન્સર કીથી જુદી હોય પણ જવાબનું હાર્દ, એટલે કે જે જવાબ આપે છે એ જવાબનું હાર્દ આવી જતું હોય તો તમને પૂરા ગુણ અપાશે, એટલે કે મતલબ માર્ક્સ મળી જશે. ધારો કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે તો તમને કોઈ ટોપિક એવો પૂછ્યો છે, ધારો કે વિદ્યુત ક્ષેત્ર એકાઓની લાક્ષણિકતાઓ આપો, તો તમે લાક્ષણિકતાઓ આપો છો, બરાબર? બંને વિદ્યુત ભારો એકબીજાને, જે ક્ષેત્ર એકાઓ એકબીજાને છેદતી નથી, ધનમાંથી નીકળે ઋણમાં અંત પામે, તો તમે એની જગ્યાએ કંઈ પણ બીજું લખી શકો છો, છેદે નહીં, ધનમાંથી ઋણમાં અંત પામે. આવા ટોપિક આડે થોડું લખશો તો પણ તમને પૂરા માર્ક્સ આપશે, એની પૂરેપૂરી ખાતરી છે. ગઈ વખતે નતા આપતા. તમે કોઈ પણ રેફરન્સ બુક યુઝ કરો છો તો એનું પણ તમે લખી શકો છો. મેઇન મુદ્દો કોન્સેપ્ટ સચવાવો જોઈએ. કોન્સેપ્ટ મતલબ કે એ વસ્તુ સચવાવી જોઈએ. તમે જે લખો છો એનો આન્સર બંધ બેસતો હોવો જોઈએ. તમે જે જવાબ આપો છો એમાં ઘણું બધું તમે લખી શકો છો, પણ એ જે જવાબ છે એ થોડો મેચ થવો જોઈએ તો તમને પૂરેપૂરા માર્ક્સ આપી દેશે. આના ઉપરની વિગતે ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂછેલા સવાલનો જવાબ પોતાની રીતે આપી શકે છે, પરંતુ જવાબ એ જ સવાલને લગતો હોય તેવો હોવો જોઈએ. વિદ્યાર્થીઓ બોર્ડ એક્ઝામની અંદર જે પણ સવાલ પૂછ્યા છે એ સવાલનો જવાબ તમે આપો છો, પણ એ જે સવાલનો જવાબ છે એ પૂછેલા પ્રશ્નને લગતો હોવો જોઈએ. પૂરેપૂરું તમે ચોપડીનું ઠોકી બેહાડશો અને તમને પૂરા માર્ક્સ મળશે? હા, મળશે. પણ જો તમે અમુક સવાલો ભૂલી ગયા છો એની અંદર પણ તમને પૂરા માર્ક્સ આપવામાં આવશે, જો સવાલ થોડોક લગતો હશે તો. બીજી એક ગુડ ન્યૂઝ શું છે જોઈ લો બેટા જી, ઇસકો થોડા ઝૂમ કર દીજે, ઠીક હે. પ્રથમવાર બોર્ડ પરીક્ષાની અંદર ગુણ પ્રદાન માટે શિક્ષકોને સૂચનાઓ અપાઈ છે. ભાઈ, બોર્ડની પરીક્ષામાં મૂલ્યાંકનમાં જડતા ન રાખી, જડતા એટલે એકદમ કઠોર નહીં બની જવાનું, ભાઈ હાર્ટલેસ નહીં બનવાનું. જે પણ ટીચરો છે થોડું હૃદય રાખવાનું, બરાબર? અમે પણ એક્ઝામમાં પેપર ચેક કરીએ છીએ પણ હાર્ટલેસ બનતા નથી. થોડુંક આમ હૃદય રાખવાનું, ભાઈ 5-7 માર્ક્સ માટે ઘટે છે તો આપણે ફરીથી પેપર ચેક કરીએ, શું વાંધો છે? ફરીથી પેપર ચેક કરો, ફરીથી એને એક એક માર્ક્સ કાઢીને એને બિચારાને પાસ કરો. આખું વર્ષ બેસી રહેશે યાર, તમારું છોકરું બેસી રહે કેવું લાગે તમને? ચલો, બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનમાં જડતા ન રાખી વિવેક બુદ્ધિથી માર્ક આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. વિવેક બુદ્ધિ, થોડુંક આમ પ્રેમથી તમે પેપર ચેક કરો, શાંતિથી પેપર ચેક કરો. કેમ કે જો તમે પેપર ચેક, જો છોકરાઓના લીધે જ આપણે બધા ચાલીએ છીએ, બરાબર? છોકરું સરખી રીતના પાસ થશે, સારા માર્ક્સ આવશે, છોકરું આગળ કંઈક લેવાનું વિચારશે. બાકી છોકરાઓ અત્યારે શું કરે છે, કંપનીઝને આ બધું જોઈન કરીને નીકળી જાય છે, ભણવામાં કોઈ આગળ જતું નથી. એટલે આપણે આપણી રીતના કંઈક એવું વિચારવાનું કે ભાઈ પાસ થાય છે એની એબિલિટી જુઓ. તમે એ છોકરું 5 પ્રશ્નો લખે છે, 5માંથી 4 પ્રશ્નો એ ધારો કે સાચા લખે છે ને 1 ખોટો લખે છે, તો 4માં એની એબિલિટી જુઓ ને 4ની અંદરથી એનું આખી મેન્ટેલિટી જજ કરો કે આ છોકરામાં કેટલી તાકાત છે અને 4 પ્રશ્નો કેવી રીતના લખ્યા છે. શું આ છોકરું પેલો પ્રશ્ન બી લખી શકતું હતું ને જો એને આવડતો હતો, એને વાંચ્યો હતો? ભલે વાંચ્યો નથી એ વસ્તુ જુઓ, વાંચ્યો હોત તો એ લખી દેત ને, ઠીક છે? ચલો વાંચી લઈએ થોડુંક. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં સાયન્સ વિષયોમાં આન્સર કી જાહેર કરાયા બાદ અનેક વાંધા રજૂઆતો આવે છે અને બોર્ડ દ્વારા સુધારા કરવા પડતા હોય છે. બોર્ડ કેટલા સુધારા કરે છે એની કોઈ સચોટ માહિતી આમાં આપેલી નથી. કેમ કે 100માંથી 100 છોકરા બોર્ડ પાસે જાય છે પરીક્ષાના જે આન્સર કી સુધારવા માટે, એમાં કેટલા સુધરે છે એની કોઈ માહિતી અત્યાર સુધી બોર્ડે આપી નથી, બરાબર? સુધારા કરવા પડતા હોય છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને 2-3 ગુણ સમાનપણે ગ્રેસિંગ રૂપે આપવા પડતા હોય છે. એટલે ગ્રેસિંગ એ લોકો ત્યારે જ આપે જ્યારે એ પેપર પહેલી વખત ચેક થતું હોય ત્યારે. એના પછી ગ્રેસિંગની સુવિધા મને નથી લાગતું કે કોઈને આપ્યા હોય, બરાબર? બહુ રેર કેસ હોય છે. ચલો,
વિદ્યાર્થીઓની જે રજૂઆતની શૈલી છે આન્સર કી છે, આન્સર કીથી જુદી હોય છે. ધારો કે આપણે કોઈ પેપર લખીએ છીએ અને એની અંદર જવાબ થોડોક જુદો હોય, જે બોર્ડ દ્વારા દરેક પેપરની આન્સર કી રજૂ થાય છે. જુઓ, તમે આપણે જે બોર્ડ એક્ઝામ આપીએ છીએ ધોરણ 10-12ની, એમાં 10માની જે બોર્ડ એક્ઝામ છે, 12માની બોર્ડ એક્ઝામ છે, દરેક પેપર દીઠ એક આટલી મોટી સપ્લિમેન્ટરી હોય જેમાં પ્રોપર આન્સર લખેલા હોય છે એ લોકોએ. હવે એ લોકોના આન્સર અને તમે જે આન્સર લખ્યા છે આન્સરને એ લોકો મેચ કરશે. મેચ કર્યા બાદ એ લોકો પૂરેપૂરા માર્ક્સ મૂકવા કે કેમ એની ઉપર ચર્ચા કરશે. હવે તમે જે આન્સર આપો છો અને પેલી જે આન્સર કી છે એમાં અમુક અંશે કદાચ મેચિંગ ન પણ થાય, તો એ ન મેચિંગ થયેલા આન્સરના પણ સાચા માર્ક્સ મૂકવા પડશે, સરખા સારા માર્ક્સ મૂકવા પડશે. આ વસ્તુ યાદ રાખજો. જો તમે થોડું ડિફરન્ટ લખ્યું છે પણ રિલેટેડ લખ્યું છે તો તમને પૂરા માર્ક્સ મળશે. ચલો, ઓકે. એટલે મતલબ શિક્ષક છે એમને થોડું વિવેક બુદ્ધિ રાખવી પડશે, થોડું પ્રેમાળ સ્વભાવ રાખવો પડશે. જ્યારે પેપર ચેક કરો ત્યારે તમારા નિજી જીવનને અંદર રાખવાનું નહીં, જેમ કે અમુક ટાઈમ થઈ જાય આપણાથી, બરાબર. ચલો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રના પરીક્ષા કાર્ય ઉત્તરવાહી મૂલ્યાંકન સંદર્ભ ગુણ પ્રદાન માટે સૂચનાઓ જાહેર કરી, જેમાં શિક્ષકોને જણાવવામાં આવ્યું છે કે ભાઈ મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી, એટલે કે જડતાથી એટલે બહુ કઠોરતાથી તમે ના એને ચેક કરો, બરાબર. જ્યારે તમે વિકલ્પ અને એ બધું પ્રશ્નોમાં માત્ર આલ્ફાબેટ શબ્દ સાચો હોય તો પણ ગુણ આપવા, એટલે કે અમુક શબ્દો સાચા છે એના, બિચારો આખા 200 શબ્દોનો જવાબ લખે છે એમાં એના 50 શબ્દો સાચા છે તો માર્ક્સ આપી દો ને ભાઈ, આપી દો, બરાબર. ચલો, ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પની નીચે નિશાની હોય તો ગુણ આપવા. ખાલી જગ્યામાં સાચો જવાબ હોય, આ બહુ ધ્યાનથી સાંભળજો, ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પછી પ્રશ્નના જે વિકલ્પ આપેલા છે એની નીચે ખાલી એક નિશાની આપી દેશો તો પણ તમને ગુણ મળશે. પૂર્ણ વાક્યોનો આગ્રહ રાખવો નહીં, એટલે કે ભાઈ કોઈ છોકરું આખે આખું વાક્ય લખી ના શકે. તમે અડધું વાક્ય લખ્યું છે તો એ અડધા વાક્યના પણ માર્ક્સ આપો. ધારો કે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આવું ના લખી શકે, કદાચ લખે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી ઋણમાં અંત પામે, તો 100માંથી 50 પેપર તો એવા હોય છે જેમાં વિદ્યાર્થીઓ વિદ્યુત ભાર શબ્દ જ નથી લખતા, તો તમને માર્ક્સ આપી દેવા પડશે, ઓકે, નવા નિયમ પ્રમાણે. જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૂપે હોય કે તેથી કે તીરથી જોડેલ હોય તો પણ ગુણ આપવા. આલ્ફાબેટ લખેલા હોય કે તીરથી આમ જોડેલા હોય તો પણ તમને માર્ક્સ આપી દેવા. પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલ છતાં જો વિદ્યાર્થી આકૃતિ દોરી હોય તો પોતાના વિવેક બુદ્ધિથી ગુણ આપી આ વર્ષે, ઓકે, આપી શકાય છે. હવે અમુક પ્રશ્ન એવા હોય છે જેમાં આકૃતિ માંગેલી નહીં હોતી, પણ બિચારા ડાયા છોકરાઓ એવા હોય છે કે સર બિચારા જોઈ લેશે, સરને થોડો આઈડિયા આવશે કે આ શું છે, એના માટે એ લોકો આકૃતિ દોરી દેતા હોય છે. તો આવા વિદ્યાર્થીઓ પર તમને ઉલટાનું પ્રાઉડ થવું જોઈએ કે બેટા મેં નથી માંગી છતાંય તે આકૃતિ આપી છે, તો થોડું વધારે અંદરથી પ્રેમ બતાવીને તમને એ આકૃતિના માર્ક્સ આપી દેવાના છે, બરાબર. થોડું જડ ના રહેતા પ્રેમથી હજી બીજી 3-5 રિક્વેસ્ટો કરું છું. વિદ્યાર્થીની રજૂઆત શૈલી આન્સર કીથી જુદી હશે, હાર્ડ એ બધી તો વાંચી લીધું. હવે ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા બાદ પરિણામ સમયે રીચેકિંગથી માંડી અને ઉત્તરવાહિની અવલોકન માટે અને આન્સર કી સામે વાંધા રજૂઆત રજૂ કરતી અનેક અરજીઓ બોર્ડને આવે છે. હવે દર વખતે બોર્ડને રીચેકિંગ માટે ઘણી બધી અરજીઓ આવતી હોય છે. આપણું જે ગુજરાત બોર્ડ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એની અંદર નપાસ થાય છે. નપાસ થઈને બિચારા શું કરે, સારું મેં તો ઘણું બધું લખ્યું હતું એટલે મને તો રીચેકિંગ કરાવવું જ પડશે, છોટકો જ નથી. એટલે એ લોકો જ્યારે એ રજૂઆતો આપે છે ભાઈ રીચેકિંગ માટેની, ત્યારે અનેક અરજીઓ બોર્ડને મળે છે અને રીચેકિંગ રૂબરૂ અવલોકન અને આન્સર કી એક્સપર્ટ મૂલ્યાંકન બાદ બોર્ડ સુધારા પણ કરવા પડશે. હવે આ વસ્તુ આવી, બોર્ડને સુધારા કરવા પડશે. આ પેપરની આ ક્લિપ તમે લઈને જજો ત્યાં, જ્યારે તમે રીચેકિંગ કરાવવા જાઓ, બાકી તમારું કંઈ નહીં થાય એટલે શાંતિથી બોર્ડને બતાવજો ભાઈ અહીંયા સાફ લખ્યું છે કે તમને સુધારો કરવો પડશે. પછી એવું શું થાય છે કે બીજી વખત જ્યારે આપણે રીચેકિંગનું ફોર્મ ભરીએ છીએ ત્યારે એવું કહી દેશે કે આ તો એક જ વખત છે ભાઈ, વન ટાઈમ છે, ઉપર માર્ક્સ મુકાઈ ગયા છે અંદર સેક્શન પ્રમાણે, એટલે ટોટલ જે થતું ટોટલમાં ભૂલ હોય તો એ લોકો માર્ક્સ સુધારી આપે. તમારી અંદર માર્ક્સ ગણતા ગણતા ટોટલ ભૂલ હોય તો ટોટલ કરી આપે, પણ અંદર કંઈક પ્રશ્નમાં ભૂલ છે તો પણ સુધારવાની જોગવાઈ આ વખતેની છે, એટલે એ બધું યાદ રાખજો. એટલે માટે મને કોઈ શોખ નથી થતો બધું વાંચવાનો, ઓકે. રીચેકિંગ રૂબરૂ અવલોકન અને આન્સર કીના એક્સપર્ટ મૂલ્યાંકન બાદ બોર્ડે સુધારા પણ કરવા પડે છે અને વિદ્યાર્થીઓને રીચેકિંગ અને રીએસેસમેન્ટ બાદ માર્ક સુધારીને આપવા પડે છે. આપવા પડે છે તો પછી કેમ નથી આપતા, ઓકે.
ઘણીવાર શિક્ષકોની મૂલ્યાંકન સંદર્ભે ભૂલો ધ્યાને આવતી હોય છે, જેની બોર્ડ આવી સૂચનાઓ આપવી પડી છે. તેથી બોર્ડને આવી સૂચનાઓ આપવી પડે છે. શિક્ષકોને કામ મને હવે છોડો, શિક્ષકો શાંતિથી કામ કરશે તેવી આશા છે કે એ લોકો, બોર્ડ આટલું બધું સારું છે, બોર્ડ આટલા બધા નિર્ણયો લે છે, બોર્ડ તમને આટલી બધી જોગવાઈઓ કરી આપે છે, બોર્ડ તમને આટલી બધી ફ્રીડમ્સ આપે છે કે તમે માર્ક્સ આપો, તમે માર્ક્સ આપવા નથી માંગતા યાર, બરાબર? તો વિદ્યાર્થીના હિતમાં જે બોર્ડ નિર્ણય લે છે એ નિર્ણય પ્રમાણે ઘણા બધા શિક્ષકોને અનુસરવું પડશે. શિક્ષકો અનુસરશે તો વિદ્યાર્થીઓ એ પ્રમાણે કામ કરશે. વિદ્યાર્થીઓને પણ અંદરથી ઉત્સાહ રહેશે કે મારો શિક્ષક મારું પેપર હું જેમ લખું છું એમ ચેક કરવાનો છે અને હું કોન્ફિડન્ટલી પેપર લખીને આવીશ. કદાચ મેં 5-7 શબ્દો ગુમાવ્યા છે, પણ એ સિવાયના એની જેવા રિલેટેડ શબ્દો હું લખીને આવું છું તો મારો શિક્ષક પેપર ચેક કરતી વખતે મને જોશે, સમજશે અને એના પ્રમાણે માર્ક્સ મૂકશે. પણ મારા શિક્ષકને ખબર નહીં શું ટેન્શન હોય છે કે પેપર ચેક કરતી વખતે બધું ભૂલી જાય છે કે બિચારું છોકરું છે. સોરી, ચલો. તો આ હતી આજની ગુડ 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 બ્રેકિંગ ન્યૂઝ. આની ઉપરથી એક વસ્તુ ચોક્કસ કહીશ કે લાલ બટન તમારા ફોનમાં હશે જ, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા ઘણા બધા વિડીયોની અંદર હું તમારી મદદ કરી શકું. અને મારા જે શબ્દો છે એ શબ્દો બહુ ખતરનાક ધારદાર હોઈ શકે છે, પણ એનાથી કોઈને કોઈ ફેર પડવો જોઈએ નહીં. અમે માત્ર વિદ્યાર્થીઓના સાથે જ ઊભા હોઈએ છીએ. વિદ્યાર્થીઓના માટે કંઈક બોલવું એ અમારી પહેલી ફરજમાં આવે છે અને દરેક જગ્યાએ બોર્ડની અમે પૂરેપૂરી રિસ્પેક્ટ કરીએ છીએ અને બોર્ડ જે નિર્ણય લે છે એની સાથે અમને ખૂબ જ સહાનુભૂતિ છે. બોર્ડના નિર્ણયને દરેક શિક્ષક અનુસરે તેવી આશા છે. બોર્ડ બહુ સારા નિર્ણય લે છે, પણ શિક્ષકો એ નિર્ણયને અનુસરીને વિદ્યાર્થીઓ ઉપર થોડી દયા રાખે તેવી આશા છે, કેમકે આ બહુ મોટી ન્યૂઝ છે. શિક્ષકો સુધી આ વિડીયો પહોંચાડો, બીજું કંઈ ના કરશો, ખાલી તમારા સ્કૂલના શિક્ષકો સુધી આ વિડીયો પહોંચાડો કે સર આ વખતે થોડુંક આવું ચેક કરજો, બરાબર? દરેક જિલ્લાનો વિદ્યાર્થી પોતાના શિક્ષકને વિડીયો શેર કરશે તો શિક્ષક સુધરી જશે પેપર ચેક કરતી વખતે. થેન્ક યુ સો મચ. હું છું હિતેશ કેટવી, આવા જ વિડીયો તમારી માટે આવતા રહેશે. સબસ્ક્રાઇબનું બટન છે બાજુમાં, દબાઈ દો. થેન્ક યુ.